માંજલપુર ખાતે આવેલા નિર્દોષ ટેનામેન્ટના સ્થાનિકોને ટેનામેન્ટના કોમન પ્લોટની જમીન બુલેટ ટ્રેનમાં જતા સ્થાનિકોને વળતર ન મળતા આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું. વડોદરા શહેરમાં આવેલા માંજલપુર વિસ્તારમાં નિર્દોષ ટેનામેન્ટના કોમન પ્લોટનો બુલેટ ટ્રેનમાં જમીન 788 ચોરસ ફૂટ જતા બે વર્ષથી જમીનના રૂપિયા ન મળતા આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ટેનામેન્ટના લોકોને ખોટી સહીઓ કરાવી રૂપિયા કોણ લઈ ગયું તેઓ ખબર નથી અને આ મુદ્દે છેલ્લા બે વર્ષથી કલેક્ટર, જમીન સંપાદન, ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરવા છતાં કોઈ સમસ્યાનું સમાધાન ન આવતા આજે નિર્દોષ ટેનામેન્ટના લોકોનો મોરચો કલેક્ટર કચેરીએ આવી પહોંચ્યો હતો. અમે આવ્યા છીએ નિર્દોષ ટેનામેન્ટ માંજલપુર વડોદરાથી અને અમારો મુદ્દો છે બુલેટ ટ્રેનની અંદર જમીન સંપાદિત થયો હતો. હવે એ જમીન સંપાદિતની અંદર બધા પાસે ખોટી સહીઓ કરાવી અને એ પૈસા છે એ ગેરકાયદેસર રીતે બિલ્ડરને ચૂકવી દીધા અને સોસાયટીના સભ્યોને જ્યારે વેચવાની વાત આવી ત્યાં કહે છે કે જિલ્લા રજિસ્ટ્રાર ના પાડે છે કે સોસાયટીના સભ્યોને આ પૈસા ના વેચાય તો તમે આ પૈસા તમે બિલ્ડરને કેવી રીતે ચૂકવી દીધા. સોસાયટીના પ્રમુખ એવું કહે છે કે કલેક્ટરનો લેટર છે એટલે આપણે સમાધાન સ્વરૂપે એમ કે બિલ્ડરને પૈસા ચૂકવવાના છે. એવો કોઈ લેટર પ્રમુખ આજ દિન સુધી કોઈને બતાવતા નથી અને એ લોકો જાતે આવીને અહીંયા આગળ ક્રેડિટ સોસાયટીની અંદર પોતે કરાર કરી ગયા છે અને સર્વિસ સોસાયટી ઊભી કરી છે જેના અમે સભાસદ નથી. હવે આ સર્વિસ સોસાયટી બનાવી અમણે એના અધિકારીઓ અહીંયા બુલેટ ટ્રેનના અધિકારીઓ પોતે એમને બધાના પાવરના કાગળિયા બતાવ્યા છે કે આ પાવરનો અમારો દુરુપયોગ થયો છે છતાં પણ અધિકારીઓ સાંભળતા નથી અને ઉપરથી એવું કહેવામાં આવે છે કે આગલા અધિકારીઓ જે કરી ગયા છે એનું અમે કંઈ ના કરી શકીએ અને આ જે એમણે જે કાર્ય કરેલું છે એ થઈ ગયું નવા અધિકારી એમ કે હવે નવી રીતનું જોશે તો આ શું.